તો મિત્રો આ લોકેશન તો જે બે ફાફા પરદેશી ફિલ્મનું શૂટિંગ થયું હતું કે આ વિડીયો મેં પહેલાં બનાવ્યો હતો પણ આ ચેનલનો આપણી જે ચેનલ છેનો ફર્સ્ટ વિડીયો અને સેકન્ડ વિડીયો જોતો એ કદાચ આ લોકેશનનો થોડું ઘણું સીન મેં બતાવ્યું હતું તમને પણ અત્યારે પ્રોપર વિડીયો બતાવવાનો છું પણ વિડીયો છેલ્લે સુધી જોયો તો મજા આવવાની છે વિડીયોઝ કંઈક તો જોઈએ ખબર નહીં પડે તમે છેલ્લે કહેશો લોકેશન ક્યારે છે તો પછી રિપ્લાય નહીં મળે તો આ લોકેશન તો જ્યાં મમતાબેન સોની દર્શન કરવા એટલે કે પૂજા કરવા માટે આવે છે જે વિક્રમભાઈને મળવાનું બાનું કરીને આજે આવે છે જે આ જગ્યા પર આવતા હોય છે એમાં તમને આ મંદિર જોવા મળ્યું હતું તમે સ્ક્રીનશોટ પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો સીન થોડુંક ચેન્જ થઈ ગયું છે તો જોડે એક બીજું મંદિર આવ્યું છે નીચે મંદિર આ પહેલાં હતું જે અત્યારે ઉપર છે જેથી બેકગ્રાઉન્ડ પાછળનું તમને આ રીતનું બતાવવામાં આવ્યું છે જે અત્યારે નથી દેખાતું નીચેનું બાકી આ જે મેન મંદિર છે તો વિક્રમભાઈ આવા છે દોડીને આવે છે અને આ જગ્યા પર ઉભા રહીને વાત કરતા હોય છે જે મમતાબેન સોની વિક્રમભાઈને મળવા બોલાવે છે એટલે કે ઘરે બોલાવે છે રવિવારના દિવસે તો એ સીન તમને જોવા મળ્યું હતું અને તમને આ સીનમાં તમને પાછળ આ ડાળ છે ને એ ડાળ પણ તમને પાછળ જોવા મળે છે એ સ્ક્રીનશોટમાં તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો તો આ જગ્યા પર બે હફા પરથી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું એમાં મમતાબેન સોની જે વિક્રમભાઈ ઠાકોરને મળવા માટે બોલાવે છે તો આ લોકેશન હતું તમે આ જોઈ શકો છો તો આ પીપળાનું ઝાડ છે અને જબરદસ્ત લોકેશન છે જો કે મેં પહેલા વિડીયોમાં તમને બતાવી ચૂક્યો છું આ મેમ મંદિર છે તો અહીંયા બે ફાપરદેશી ફિલ્મનું શૂટિંગ થયું છે જે મમતાબેન સોની વિક્રમભાઈને મળવા માટે અહીંયા બોલાવે છે તો એ સીનેથી શૂટ કરવામાં આવી છે હવે લોકેશનની વાત કરવામાં લોકેશન છે આ કાલોલથી લગભગ દસ પંદર કિલોમીટર આગળ આવેલું મલાવ ગામ છે અને મલાવ ગામનું તળાવ આગળનું આ સીન છે તમે ઘણી બધી મૂવીઓ બીજે કે બીજી પણ મૂવીમાં તમે જોઈ ચૂક્યા છો આ કે આપણે ભોજપુરી ફિલ્મ પણ શૂટિંગ થઈ છે તો બાકી જો વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો અને જો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુકનો ફોલો કરજો